હોળી નો સામાન ભરાઈ ગયો છે, હવે અમે બધા ભૂખ ની ગોળી લઈ લીધી છે. ગુડ મોર્નિંગ, આજે આપણે વેલા ઉઠી ગયા. વેલા એટલે હું સૌથી વેલો ઉઠી ગયો તારા ઘર માં, એટલે 2 વાગે ઉઠી ગયો તો હું રાતના 2 વાગે. અત્યારે વાગ્યા છે સવાર ના 8. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ માં. હું સમય સાથે નથી ચાલતો, સમય મારી સાથે ચાલે છે. થોડું થોડું વધી ગયું પણ હાલશે. વિદેશ માં પણ એવું છે, અમે બધા હોય ત્યાં તમારે ઉઠવાનું હોય, અમે ઉઠી ત્યાં તમારે સુઈ જવાનું. વિદેશ જેવું રૂટીન છે તમારું, બધું હાલે રાખે છે આપડે અત્યારે. પણ આપણું હાલ એમાં વાંધો નહીં સમય સાથે. અહીંયા અત્યારે આપણે રસોઈ નું કામ ચાલુ છે. પેલા અત્યારે જો ઉઠીને મારે તો સીધી રસોઈ જ કરવાની હોય, દીધા સુધી હોય તમારે ફટાફટ રસોઈ બની જાય એવું મારું હોય વિચાર. પણ ક્યારેક ક્યારેક બને ને ક્યારેક ન બને. તો અત્યારે તો જો મારે રસોઈ બની ગઈ છે, અહીંયા બનાવી છે મેં રોટલી. નજીક આવો કેમેરામેન, ફોકસ કરો. રોટલી બની ગઈ છે, અહીંયા આપણું શાક પણ બની ગયું છે, અહીંયા પોપડ માટે ચા ઉકળે છે, પછી અહીંયા જો સંભારો બની ગયો છે અને તાજી તાજી છાશ પણ બની ગઈ છે. આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બીજા બેન તો હજી સુતા છે એટલે કઈ ટેન્શન નથી. ને હવે બીજું આગળનું કામ આપણે કન્ટિન્યુ કરશું. હજી તો મારી રસોઈ બની ગઈ છે એવું મેં બોલી લીધું ને કમ્પ્લીટ કરી લીધું ને રસોડું. ત્યાં તો દિત્યાબેન બેઠા બેઠા રડતા હતા રૂમ માં. તો દિત્યાબેન અત્યારમાં ઉઠી ગયા અને અહીંયા જો એને ઉઠીને સીધો ત્રોપો પીવો તો. તો અહીંયા ત્રોપા ના કારીગર છે, એ ત્રોપો ફોડે છે. મલાઈ વાળો છે કે સાદો? સાદો મલાઈ વાળો. કા કોણ છે હજુ પાયકા નથી. તમને એમાં ખબર પડે કે કયો મલાઈ? ખબર પડે, ખેતી વિશે બધી ખબર પડે છે. એવું નથી કે કરતા નથી એટલે કઈ આવડતું નથી. અહીંયા વરાજો આવ્યો, વરાજો. નવી સાયકલ લીધી અહીંયા. આવો, આ મારો નાનો નાનો દેર છે. એના પપ્પા છે ને નાનો દેર મારા હતા ને હવે તારો દેર આ છે. ચાલો તો દિત્યાબેન ને આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. દિત્યા તૈયાર થઈ ગઈ છે. તમને જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે, મારા જાવ છે ભરવા, પછી મળશું, બાય. તો અમારે છે ને શાકભાજી ગામમાં ઓછું લેવા જવું પડે, કેમ કે પપ્પા આવતા હોય ને વેરાવળથી તો એ બધું લેતા આવે શાકભાજી. આજે આવ્યા ને પપ્પા તો જો આ ફ્રૂટ ને આપણું શાકભાજી ને બધું આવી ગયું છે. આપણે એને હવે વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ, ફ્રૂટ ને અલગ કરી દઈએ અને શાકભાજી બધું ફ્રીજમાં મૂકી દઈએ. બાકી હવે ઉનાળો આવી ગયો છે તો ખરાબ થઈ જશે. તો આજે વિશ્વ ચકલી દિવસ છે. તો જો અહીંયા ચકલીઓ મારે છે ને એ માળા બાંધેલા છે ને એમાં રેજ છે બધી ચકલીઓ. જો અહીંયા એને ખાવા ન આપીએ તો જો અત્યારે ચકલી બહાર નીકળીને ખાય છે. ચાલો તો બપોર પછી બધા ઉઠી ગયા છે ને. ઉઠીને અહીંયા સકરિયાનો નાસ્તો કરે છે દિત્યાબેન અને જલપા એનું કામ કરે છે બરોબર, અને મમ્મી આ એનું કામ કરે છે. પણ હું સકરિયા વધુ નહીં ખાઉં કેમ કે એનું રીઝન તમને આગળ બતાવીશ. રતારું? હા ભાઈ, તો રતારું છે, સકરિયા નથી. એક વાત, એક વસ્તુ નોટિસ કરો તમે, ગયા વર્ષે હું હોળીનો સામાન લેવા ગયો તો એ પણ આજ કપડા પહેર્યા હતા ને આ વર્ષે પણ આજ પહેર્યા. દિવાળી હોય એટલે તૂટેલ કપડા પહેરવાના બીજા. એટલે મારે અત્યારે જવાનું છે વેરાવળ, થોડોક હોળી આવે છે તો હોળી નો થોડોક સામાન લેવાનું છે. ખજૂરદારી એકાદી પિચકારી લેશું આપડે અને સાંજે આપડે ઘરે જમવાનું નથી. સાંજે હું તમને આગળ દેખાડું કઈ જગ્યાએ જમીએ. શું કરવું નિવાન, શું કરવું? ખીચડી ને એવું બની ગયું છે અને આમાં છે ને 2 વર્ષ જૂની ગોટલી છે સીસામાં ભરેલી. તો હજી કઈ એમાં થયું નથી એવી ને એવી છે. તો આપડે છે ને એને અત્યારે ઘીમાં શેકીને સંચળ નાખી ને મુખવાસ બનાવી નાખીએ. તો આપણી ગોટલી છે ને એ મસ્ત જો બ્રાઉન કલરની થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે એકદમ સરસ. તો હવે આપણે એમાં છે ને સંચળ અને મીઠું ભેળવી દેશું એટલે ઠંડો થાય, પછી એક બેણીમાં ભરી લેશું. ચાલો તો અમારે હવે હોળીનો સામાન લેવા જવાનું છે. અમારી સાથે રમેશ, સુરેશ અને નરેશ, અમે ત્રણ અત્યારે જવાનું છે હોળીનો સામાન. સુનંદ સાગર, સાગર એટલે આ હગાઈ થયા પછી ના હું બધા રાખતા છે મારજો. પેલા તો સુરેશ હતું, હોળીનું થોડુંક સામાન લેવા અને પછી ત્યાંથી જઈએ આપણે એક જગ્યાએ પીઝા ખાવા માટે.
દાળિયા ભજીયા એવા નવા જો માર્કેટમાં આપણે ખજૂર ને દાળિયા લેવા આવ્યા, આ નવી પ્રકારના દાળિયા એવા છે, સિંગ ભજીયા ફ્લેવરના દાળિયા. ચાલો તો સટ્ટા બજારમાંથી અમે અમારો બધો જે હોળીનો સામાન છે લઈ લીધો છે, બાચકા ભરાય છે, હવે બાચકા ભરી ને ઘરે જઈને પાછા ભાગે પાડવા પડશે અમારે. તો હવે આપણે અહીંયાથી થોડીક પિચકારી અને કલર ને બધું લેવાનું છે દીતિયા માટે. ઘણી બધી વેરાયટીમાં છે પિચકારી ને બધું, પણ આપણે એક નાની લીધી છે, નાની પિચકારી, કેમ કે બીજી મોટી પિચકારી તો છે આપણી પાસે. ચાલો ત્યાંથી થોડો ગુલાલ અને કલર ને પિચકારી ને એવું બધું લઈ લીધું. બીજું તમારું શું પ્લાન છે? હા, આપણે ગદપનો ને કડવા લીમડાનો બનાવવો ઘેર જઈને. તો આ સાગર ને ઘેર જઈને ગદપનો કલર બનાવવાનો છે તારે? મારે કેસુડાનો બનાવવાનો છે. રમેશભાઈ ને હર્બલ કલર કેસુડાનો બનાવવાનો છે. જો આપણો અહીંયા હોળીનો સામાન ભરાઈ ગયો છે એટલે શું છે, અમારે આમાં સ્કૂટી લઈને આવ્યા માઈમ ને તો પછી રિક્ષા બોલાવી અમે સામાન ભરવા. જો આપણે અહીંથી પિચકારી ને કલર ને ગુલાલ ને બધું લઈ લીધું છે, હવે આપણે જઈએ પીઝા ખાવા. તો ભાઈ અમે અત્યારે પીઝા ખાવા જઈએ, અમે આ બાચકા છે ને લીધા ની બધા ભેગા લેતા જઈએ, કેમ કે બારોબાર મૂક્યા તો પછી પાછું ગાયો ને બધા હતા પૂરું કરી દઈએ અમારા દાળિયા ને ખજૂર. પીઝા લઈને આવ્યા ઘેર થી પીઝા ને બાચકા ભરીને આવ્યા. ચાલો અહીંયા આપણે જવાનું છે વિલિયમ જોન્સ માં. હવે અમે બધા ભૂખ ની ગોળી લઈ લીધી છે અને અનલિમિટેડ પીઝા ખાવા બેસી ગયા છે. હવે ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ, કલાક સુધી ખાવું છે આજ તો, બરોબર ને? બરોબર, પૂરેપૂરા વસૂલ કરવા છે આજે. આ તો બોલતો હોય નથી ઇન્જિન, એની માથે ભલી 5 મિનિટ હોય જાય, જ્યાં સુધી એવું નો કાઢે ને ત્યાં સુધી નથી જવું. કેસા લગ રહા હે સર? ડીશ ભરાઈ ગઈ છે ફૂલ અમારી, ને આ બાજુ ડીશ ભરાઈ ગઈ છે. તમારે એ અમારા જ બાકી છે. ચાલો તો એક ડીશ પૂરી થઈ ગઈ ને, હવે ત્યારે આપણે બીજી ડીશ ઉપાડી છે, અમે આગળ જોઈએ પાંચમી છઠ્ઠી ડીશ ઉપાડશું. ત્યારે આપણે ત્રીજી ડીશ ભરી લીધી ને આ કંઈક હર્યું જેવું આવ્યું, આમાં હું એવું હર્યું જેવું હરી જેવું આ કંઈક હર્યું જેવું આવ્યું, ને નામ તો અમને એકોઈ નથી આવડતા, અમે બધું લઈ લઈને ખાતા જઈએ. હજુ તો સ્ટાર્ટર આવ્યું છે, સ્ટાર્ટર એટલું ખવાઈ ગયું કે એનાથી બેહાતું નથી. અમે હજુ સ્ટાર્ટર પૂરું કર્યું, સ્ટાર્ટરમાં એટલું ખવાઈ ગયું કે હવે અમારે ઓલાને પૂછવા જવું પડશે કે અડધું આજે ખાય ને અડધું પીઝા કાલે ખાય તો હાલશે કે નહીં? હાલશે. એવું કરીએ, અડધું જે સ્ટાર્ટર આજે રાખીએ, જે પીઝા છે ને એ કાલે રાખીએ, કાલે પાછા સ્ટાર્ટર નહીં લઈએ. જો અમે આ પાંચમી ડીશ લઈને હવે નથી ઊભું થવાતું. ચાલો હવે આપણો પીઝાનો રાઉન્ડ શરૂઆત થઈ ગયો છે. જો અહીંયા પીઝા આવી રીતે સ્માઈલી બનાવી લીધી છે, સ્માઈલી તો હાથે બનાવી છે, બનાવી નથી દેતા. એક એક પીઝા અમે આપણે એમ કરીને કેટલા પીઝા ખાઈએ હું તમને એન્ડમાં જ કહી દઈ, કેમ કે હું તો ખાવામાં પણ આપણે ધ્યાન રાખીએ એટલે શરૂઆત કરી છે. ચાલો ભાઈ, તો હવે માણસો અમારા ત્યાં છે, થોડા ભૂખા એટલે જલ્દીથી ખાઈ લઈએ. હાલો ફૂલ ખાલી તો હવે હલાતું નથી, જો ટેકા લઈ લઈને હાલે, જો આ તો હાલી નથી. રમેશભાઈ તો હજુ અહીંયા બેઠા છે, એ કે હજુ અડધી કલાક પછી આવવું. આપણે પીઝા ખાઈ લીધા, ફૂલ પીઝા ખાઈ લીધા એટલે હવે તો ઊભું થવા એમ નથી, જો અહીંયા વયે જ જવાનું છે હમણાં. અને બધું હોળીનો બધો સામાન પણ લીધો, ભાગ પાડવાનો છે આપણે. ચલો રહીસા બે કરવાનું છે, એક તેરા એક મેરા, દો તેરા દો મેરા. ચલો હિસાબ બરાબર, હવે આવજો. રાહ જોતી હતી 9 વાગ્યાની વાત છે કે પપ્પા ક્યારે આવશે ક્યારે આવશે. 2-3 વાર તો ફોન કર્યા ને પાછો અત્યારે મને એમ કહેતી હતી કે મમ્મી મને જલ્દી ફોન કરી દે કે પપ્પા ક્યારે આવશે. ફાઇનલી હવે દીત્યા છે ને દોડીને એના પપ્પાની જ રાહ જોતી હતી. ચાલો જલ્દીથી એકવાર અનબોક્સિંગ કરવાનું છે. હજી સામાન છે એમાં? અરે ખરીદી કર્યો. ટમેટામાં મોળું છે, દાબેલી ને સેન્ડવિચ. દાબેલી છે ને સેન્ડવિચ છે.
હું આવ્યો ત્યારનો નાસ્તો કરતા હતા, દિત્યાથી રહેવાનું જ નહીં. મેં કલરની આ કોથરી હતાડી દીધી પણ દિત્યાએ ગોતી લીધી. એમાં દિત્યા માટે છે પિચકારી. આપણે પિચકારી જોઈ લઈએ પછી આપણે બીજી બધી વસ્તુ જોઈએ. જો જો ગાંડી થઈ ગઈ, ગાંડી થઈ ગઈ છે. પાણી પાણી ભરી લેજે. એ દિત્યાની પિચકારી છે આજ. યલો કલર, યલો મસ્ત થઈ ગયો ભાઈ. એક પિચકારી લીધી છે, એટલા કલર લીધા છે, ગુલાલ લીધા છે, થોડા ફુગા લીધા છે, અને બીજી એક મોટી પિચકારી ગયા વર્ષની પડી, અને બીજો કલર પણ ગયા વર્ષનો પડ્યો, ફુગા પડ્યા, ગુલાલ પડ્યો. વાહ વાહ દિત્યા, વાહ વાહ વાહ, ખુશ થઈ ગયો દિત્યા. ચકલીન બચ્ચા છે ત્યાંની નીચે. હા કઈ તોડી તોડી નાખે છોકરી. જો આખું મસ્ત ઉડાડી દીધું. હોળી પૂરી થઈ જાય ને પછી આપણે આ દવા છાંટવામાં પણ કામ લાગશે. સબસ્ક્રાઇબ કરજો અને એડવાન્સમાં વધાઈને હેપી હોળી. બાય, ગુડ નાઇટ.